नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 ની અંદર આજે આપણે પાર્ટ 2 ગીતામૃતમનો બીજો ભાગ આજે આપણે અભ્યાસ કરવાનો છે. લેક્ચરની શરૂઆત કરીએ એ પહેલાં મારે તમને એક વાત કહેવાની કે જે જે લેક્ચર તમને મળે છે દરેકે દરેક લેક્ચરને તમે લાઇક કરો અને તમારી જે ચેનલ છે આપણી સત્યપ્રકાશ વિદ્યાપીઠની એ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો જેથી કરી દરેક લેક્ચરો તમને પ્રાપ્ત થઈ જાય. બીજું એ કે 13મો જે પાઠ છે ગીતામૃતમ, એ ગીતામૃતમની મેં તમને આગલા લેક્ચરમાં ગીતાજી શું છે એના વિશે મેં તમને આગલા લેક્ચરમાં વાત કરેલી. ફરી આજે શોર્ટ એન્ડ સ્વીટ વાત કરું તો ગીતાજી જે છે એ મહાભારતના ભીષ્મ પર્વમાંથી ગીતાજી લેવામાં આવેલા છે. મહાભારતનું ભીષ્મ પર્વ અને ભીષ્મ પર્વની અંદર ગીતાજીમાં જે શ્રી કૃષ્ણ છે એ અર્જુનને ઉપદેશ જે આપે છે એ ઉપદેશાત્મક જે શબ્દ છે એને આપણે ગીતાજી તરીકે ઉપયોગમાં લઈએ છીએ. અને બીજી એક વાત મેં તમને ત્યારે કરી હતી કે વિશ્વના સૌથી શ્રેષ્ઠ તત્વજ્ઞાનના ગ્રંથમાં કોઈનું સ્થાન હોય તો એ ગીતાજી છે. ગીતાજીની અંદર કુલ 18 અધ્યાય છે અને કુલ 700 શ્લોકો આપેલા છે. ગીતામાં જન્મ અને મૃત્યુની વાત કરવામાં આવેલી છે, તત્વ અતત્વની વાત કરેલી છે, કર્મ અકર્મની વાત કરેલી છે, કર્તવ્ય અને અકર્તવ્યની વાત કરેલી છે. લાસ્ટ લેક્ચરમાં આપણે પહેલા અને બીજો શ્લોકનો આપણે અભ્યાસ કર્યો તો પહેલા શ્લોકની અંદર શું કીધું હતું કે પહેલા શ્લોકમાં આત્માની અમરતા વિશે વાત કરેલી હતી કે આત્મા શું છે, તો કે આત્મા છે એ અમર તત્વ છે. આત્મા કોઈ દિવસ નાશ પામતો નથી. ન એવું કીધું કે ન જાયતે મ્રિયતે વા કદાચિત, તે ક્યારેય જન્મતો નથી, તે ક્યારેય મૃત્યુ પામતો નથી. ન અયમ ભૂત્વા ભવિતા ન ભૂયઃ, આ થઈને ફરી થવાનો નથી. અજો નિત્યઃ શાશ્વતઃ અયમ પુરાણ, અયમ એટલે કે આ આત્મા અજન્મા છે, તે કોઈ દિવસ જન્મ નથી લેતો. અયમ પુરાણ એટલે તે સૌથી જૂનો છે, નિત્ય એટલે કે હંમેશના માટે સદાયને માટે રહેનારો છે, અને અજો નિત્ય શાશ્વત અને પુરાણ એટલે કે સૌથી બધા કરતાં તે જૂનો છે. અને પછી લાસ્ટ પદમાં છેલ્લા પદમાં એવું કીધું કે ન હન્યતે હન્યમાને શરીરે, શરીર હણાઈ જતા તે હણાતો નથી. શરીર નાશ પામે છે પણ શરીરમાં રહેલો જે આત્મા છે એ આત્મા કોઈ દિવસ નાશ પામતો નથી. એટલે આત્મા છે એ અજર અમર છે. મને યાદ આવે છે કે એક તત્વજ્ઞાનનું પુસ્તક છે, તત્વજ્ઞાનના પુસ્તકની અંદર બે વસ્તુ જગતમાં જે છે એ અમર દર્શાવી છે. પહેલી વસ્તુ છે આત્મા અને બીજી વસ્તુ છે શબ્દ. શબ્દ જે આપણે બોલીએ છીએ એ શબ્દ કોઈ દિવસ નાશ પામતો નથી. જો શબ્દ નાશ પામતો હોત ને તો આટલા વર્ષોથી, લાખો વર્ષોથી માનવ સંસ્કૃતિ છે, તો આટલા વર્ષોની જે માનવ સંસ્કૃતિ છે, માનવ સભ્યતા છે, એની જે વાણી છે એ વાણી જ નાશ પામી હોત. એટલે કોઈ દિવસ શબ્દ અને આત્મા કોઈ દિવસ નાશ પામતા નથી. ત્યારબાદ બાળકો આપણે બીજા શ્લોકનો આપણે અભ્યાસ કર્યો. બીજા શ્લોકમાં શું કીધું કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ, તસ્માદ અપરિહાર્યર્થે નત્વમ સોચિતુમર હશે. અર્જુનને શ્રી કૃષ્ણ એવું કીધું કે આત્મા કોઈ દિવસ નાશ પામતો નથી, જન્મ પામતો નથી, તો આત્માનું શું થાય છે? એની જે ડેફિનેશન છે એ બીજા શ્લોકમાં ક્લિયર કરી. શું કીધું કે જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને જેનું મૃત્યુ નિશ્ચિત છે તેનો જન્મ નિશ્ચિત છે. માટે આ ટાળી ન શકાય એવી બાબતમાં હે અર્જુન તું શોક કરવાનું છોડી દે. આમ બીજા શ્લોકમાં આત્માને પરિભ્રમણ ક્ષમતાની વાત કરેલી છે કે આત્મા એક શરીરમાંથી બીજા શરીરમાં પ્રવેશ કરે છે, બીજામાંથી ત્રીજા શરીરમાં પ્રવેશ કરે છે. આમ આત્માની અમરતા સૂચવવામાં આવેલી છે. પહેલા અને બીજા શ્લોકમાં આ વર્ણન કરવામાં આવેલું. ત્યારબાદ હવે આપણે બાળકો આજના દિવસે 3, 4, 5, 6, 7 આ 5 શ્લોકોનો આજના દિવસે અભ્યાસ કરવાનો છે. તો બાળકો આપણે ધ્યાન આપીએ ત્રીજા શ્લોક ઉપર. ત્રીજા શ્લોકની અંદર કર્મની વાત કરવામાં આવેલી છે કે માણસનો જે જન્મ થાય છે એ કર્મ કરવા માટે થાય છે. કર્મ ગીતાજીની અંદર મેં તમને હમણાં જ વાત કરી કે કર્મ અકર્મની વાત કરવામાં આવેલી છે, કર્તવ્ય અને અકર્તવ્યની વાત કરી છે. દરેક વ્યક્તિનું કર્મ છે. ધારો કે શિક્ષક છે તો શિક્ષકનું કર્મ શું છે? તો કે અભ્યાસ કરાવવો, સારામાં સારી રીતે અભ્યાસ કરાવવો, એ શિક્ષકનું કર્મ છે. બાળક છે તો બાળકનું કર્મ શું છે? તો કે બાળકનું ખેલકૂદ કરવું, અભ્યાસ કરવો, આ બધું બાળકના કર્મો છે. તો
અહીંયા ગીતાજીની અંદર ત્રીજા શ્લોકમાં કર્મ કરવાની વાત કરેલી છે. શું કીધું? સૌથી જાણીતામાં જાણીતો શ્લોક છે ને, આપણે બધાએ વાંચેલો પણ છે આ શ્લોક, કર્મણી એવાધિકારસ્તે મા ફલેષુ કદાચનઃ મા કર્મ ફલ હેતુર્બહુ મા તે સંગોસ્ત્વ અકર્મણી. કર્મણી એવા અધિકારસ્તે, સ્તે એટલે કે તારો, સ્તે એટલે કે તારો, ત્વામ કર્મ અધિકારસ્તે, તારે તારો કર્મ કરવાનો અધિકાર છે, તારો કર્મ કરવાનો અધિકાર છે. મા ફલે શું કદાચન, કર્મના ફળની બાબતમાં, કદાચન એટલે કે ક્યારે નહીં, કર્મના ફળની બાબતમાં ક્યારે નહીં, તારો કર્મ કરવાનો અધિકાર છે કર્મના ફળની બાબતમાં ક્યારે નહીં. મા કર્મ ફળ હેતુર્ભૂ, કર્મના ફળ માટે, કર્મના ફળ માટે. મા તે સંગોસ્ત્વ અકર્મણી, અકર્મનો કોઈ દિવસ સંગ કરીશ નહીં. આપણે અત્યારના સમયમાં માણસ શું સમજે છે, માણસ એવું સમજે કે કોઈ પણ કાર્ય કરે, ધારો કે મીન્સ કે કોઈ વેપાર ચાલુ કરે, તો વેપારની અંદર આપણે સપોઝ જોઈએ કે નફો ખોટ ચાલતું જ હોય, પણ કન્ટિન્યુઅસલી ખોટ ખાધા જ રાખે માણસ, એટલે એ વેપારને શું કરે, બંધ કરે. પણ અહીંયા ના પાડે છે કે ગમે એ સિચ્યુએશન આવે, ગમે એ પરિસ્થિતિ આવે, તમે જે એક વખત કર્મ શરૂ કરો છો એ કર્મની અંદર તમે રચ્યા પચેલા રહો, તો જેથી કરી એ કર્મના કારણે તમે સક્સેસ થશો. અહીંયા એ જ વાત કરેલી છે, કર્મણી એવા અધિકાર સ્તે, કર્મ કરવાનો તારો અધિકાર છે. મા ફલે શું કદાચન, કર્મના ફળની બાબતમાં ક્યારેય નહીં. મા કર્મ ફલ હેતુર્ભુ, કર્મના ફળ માટે, હેતુ શબ્દનો શું થશે, તો કે કર્મના ફળ માટે. અ માતે સંગોસ્ત્વ અકર્મણી, અકર્મનો ક્યારે સંગ કરીશ નહીં. ફરી વખત, કર્મ કરવાનો તારો અધિકાર છે કર્મના ફળની બાબતમાં ક્યારેય નહીં, કર્મના ફળની બાબતમાં ક્યારેય નહીં, કર્મના ફળના હેતુ માટે ક્યારેય અકર્મનો સંગ કરીશ નહીં. ત્યારબાદ બાળકો આપણે ચોથા શ્લોક ઉપર ધ્યાન આપીએ. ચોથો જે શ્લોક છે એ ગીતાજીના 18 અધ્યાયમાંથી ચોથા અધ્યાયનો 39મો શ્લોક છે. ચોથા અધ્યાયનો 39મો શ્લોક. શું કીધું ચોથા શ્લોકમાં? કે માણસ જ્ઞાન, કેવો વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરી શકે, તો એનું વર્ણન ચોથા શ્લોકમાં કરેલું. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિ અચિરેનાધિગચ્છતિ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, શ્રદ્ધાવાન મનુષ્ય જ્ઞાન પ્રાપ્ત કરી શકે, કેવો વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. મિથ્યાભિમાની કે જેને થોડુંક જ્ઞાન આવી ગયું હોય અને અભિમાન કરતો હોય એવો માણસ કોઈ દિવસ જ્ઞાન પ્રાપ્ત ન કરી શકે. અહીંયા શ્રીકૃષ્ણ એવું કહે છે કે કોણ જ્ઞાન પ્રાપ્ત કરી શકે, તો શું કીધું કે શ્રદ્ધાવાન, જેને વિશ્વાસ છે કે આ જ્ઞાન હું પ્રાપ્ત કરીશ તો આ જ્ઞાનથી હું આગળ વધીશ, શ્રદ્ધાવાન. પછી તત્પર, જ્ઞાન મેળવવા માટે તત્પર હોય. ત્યારબાદ સંયતેન્દ્રિય, જેને પોતાની ઇન્દ્રિયોને, સંયતેન્દ્રિય એટલે કે પોતાની ઇન્દ્રિયોને પોતાના વશમાં કરી હોય એવો વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. પછી આગળ શું કીધું? જ્ઞાનમ લબ્ધવા પરામ શાંતિ અચિરેણાધિગચ્છતિ. શ્રદ્ધાવાન, જેને પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં કરી છે તેવો, તથા જે જ્ઞાન કરવા માટે તત્પર હોય, આવા વ્યક્તિઓ જ્ઞાન પ્રાપ્ત કરીને, લબ્ધવા એટલે કે જ્ઞાન મેળવીને, પરમ શાંતિમ અચિરેણાદિ ગચ્છતિ, પરમ શાંતિ તરફ, અચિરેણાદિ એટલે કે ટૂંક સમયમાં, ગચ્છતિ એટલે કે પહોંચી જાય છે. એક્ઝામ્પલ તરીકે તત્પર, શ્રદ્ધાવાન અને સંયતેન્દ્રિય. ચાણક્ય, તો ચાણક્ય કેવા હતા? તો કે ચાણક્ય પોતાના શિષ્યોને જ્ઞાન આપે ને, એ પહેલા પોતાના શિષ્યોને જ્ઞાન માટેની શ્રદ્ધા જગાડતા, વિશ્વાસ જગાડતા. તત્પર, જ્ઞાન મેળવવા માટે તત્પર કોણ? તો કે આપણે એક નામ આપીએ તો એકલવ્ય, કે જેને પોતાના ગુરુની મૂર્તિ બનાવી અને અને એ મૂર્તિની સમક્ષ પોતે બાણની પ્રેક્ટિસ કરતો. તત્પર અને સંયતેન્દ્રિય, જેને પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં કરી છે, આવા વ્યક્તિઓ જ્ઞાન પ્રાપ્ત કરીને, જ્ઞાનમ લબ્ધવા, જ્ઞાન મેળવીને. લબ્ધવા શબ્દ એ સંબંધક ભૂતકૃદન સૂચવે છે, ત્વા ય ત્ય,
લબ્ધવા, અહીંયા ત્વાનો ધ્વા શબ્દ થશે. જોઈએ, જ્ઞાનમ લબ્ધવા પરામ શાંતિમ અચિરેણાધિ ગચ્છતિ. જ્ઞાન પ્રાપ્ત કરીને પરમ શાંતિ તરફ, પરમ શાંતિ એટલે કે ચીર શાંતિ તરફ, અચિરેણાધિ એટલે કે ટૂંક સમયમાં ગચ્છતિ એટલે કે પહોંચી જાય છે. ગચ્છતિ વર્તમાન કાળ, પરસ્મય પદ, અન્ય પુરુષ એકવચન. ફરી વખત એ શ્લોક ઉપર ધ્યાન આપીએ. શ્રદ્ધાવાન જેને જે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તત્પર છે અને જેને પોતાની ઇન્દ્રિયોને પોતાના વશમાં કરી છે એવા વ્યક્તિઓ જ્ઞાન પ્રાપ્ત કરે છે. જ્ઞાનમ લભતે એટલે કે જ્ઞાન પ્રાપ્ત કરે છે. જ્ઞાનમ લધવા, જ્ઞાન પ્રાપ્ત કરીને પરામ શાંતિ એટલે કે પરમ શાંતિ તરફ તે ટૂંક સમયમાં ગચ્છતિ એટલે કે પહોંચી જાય છે. ત્યારબાદ પાંચમા શ્લોક ઉપર આપણે ધ્યાન આપીએ. પાંચમો જે શ્લોક છે એ સાતમા ગીતાજીના 18 અધ્યાયમાંના સાતમા અધ્યાયનો 16મો શ્લોક છે. જોઈએ શું છે એમાં. ચતુર્વિધા ભજંતે માં જનાઃ સુકૃતિનો અર્જુનઃ આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી. જો અહીંયા સંધિ છે, આર્તઃ જિજ્ઞાસુ, જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. અહીંયા શ્રી કૃષ્ણ અર્જુનને સંબોધન આપે છે, હે ભરતવર્ષભ, હે ભરતવંશી અર્જુન, હે ભરતવંશી અર્જુન. સુકૃતિનો અર્જુન, સુકૃતિન પ્લસ અર્જુન, અહીંયા સંધિ છે, સુકૃતિન પ્લસ અર્જુન વિસર્ગ સંધિ છે. હે ભરતવંશી અર્જુન, ચતુર્વિધા ચાર પ્રકારના સુકૃતિનો એટલે કે સદાચારી લોકો માં ભજંતે મને ભજે છે. હે ભરતવંશી અર્જુન, હે ભરતવંશી અર્જુન, ચાર પ્રકારના સદાચારી, સુકૃતિનો શબ્દનો અર્થ શું થશે, સદાચારી, જેનું આચરણ સારું હોય એવા લોકોને સદાચારી કહી શકાય. હે ભરતવંશી અર્જુન, ચાર પ્રકારના સદાચારી લોકો માં ભજંતે મને ભજે છે. કેવા ચાર પ્રકારના લોકો? તો કીધું આર્તો, આર્તો એટલે કે દુખી, જિજ્ઞાસુ જે ભગવાનને જાણવાની ઈચ્છા જેને ધરાવતા હોય એ જિજ્ઞાસુ, અર્થાર્થી કંઈક ભગવાન પાસે અર્થની કામના કરવા માટે ભગવાનને બચતા હોય એવા અર્થ અર્થાર્થી, અને સૌથી છેલ્લે છે જ્ઞાની. ચાર પ્રકારના લોકો જ ભગવાન પાસે જાય, ચાર પ્રકારના લોકો જ, ચાર પ્રકારના માણસો જ ભગવાન પાસે જાય. પેલો કોણ? તો કે બહુ દુઃખ હોય અને છેલ્લે સૌથી છેલ્લું શરણ કોનું હોય? ભગવાન. પછી જિજ્ઞાસુ, જેને જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય અથવા તો જેને ઈશ્વરને જાણવાની જેને જિજ્ઞાસા હોય એ જિજ્ઞાસુ. ઘણા બધા વિદેશના લોકો ઋષિકેશની અંદર ભ્રમણ કરતા હોય છે, તો વિદેશના લોકો એ શું છે? તો કે ભારતની સંસ્કૃતિને, ભારતના ઈશ્વરને જાણવાની ઈચ્છાએ તેઓ ભ્રમણ કરતા હોય છે, તો જિજ્ઞાસુ. ત્યારબાદ અર્થાર્થી, અર્થાર્થી બહુ ગરીબ હોય અને ભગવાન પાસે ધનની કામના કરતો હોય અથવા તો બહુ રૂપિયાવાળો માણસ હોય અને એ પોતાની પાસે સંપત્તિ જે રહેલી છે એ પોતાની પાસે રહેલી સંપત્તિ પોતાની પાસે ટકી રહે એટલા માટે ભગવાનને પ્રાર્થના કરતો હોય, અને સૌથી છેલ્લે વાત કરેલી જ્ઞાની, જેને જ્ઞાન પ્રાપ્ત કરેલું છે એ તો ભગવાનને ભજવાનો જ છે. એટલે કીધું ચાર પ્રકારના સદાચારી લોકો મને ભજે છે. જોઈએ, ધ્યાન આપીએ. હે ભરતવંશી અર્જુન, ચતુર્વિધા ભજંતે માં જનાઃ સુકૃતિનો. હે ભરતવંશી અર્જુન, ચાર પ્રકારના સદાચારી લોકો માં ભજંતે મને ભજે છે. આર્તો એટલે કે દુખી, જિજ્ઞાસુ એટલે કે જાણવાની ઈચ્છાવાળો, અર્થાર્થી એટલે અર્થાર્થી, અને જ્ઞાની. કેટલા પ્રકારના લોકો ભગવાનને ભજે છે? આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. આર્ત એટલે દુઃખી, જિજ્ઞાસુ એટલે જાણવાની ઈચ્છાવાળા, અર્થાર્થી એટલે, અર્થાર્થી એટલે કે ધનની કામનાવાળા, અને જેને જ્ઞાન પ્રાપ્ત કરેલું છે એ. ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈએ, એના પછીનો છઠ્ઠા શ્લોકમાં આપણે જોઈએ. છઠ્ઠો જે શ્લોક છે ગીતાજીના 18મા અધ્યાયમાંથી 12મા અધ્યાયમાંથી 15મો શ્લોક લેવામાં આવેલો છે. શું કીધું? કે યસ્માનનો દ્વિજતે લોકો, લોકાનનો દ્વિજતે ચયઃ, હર્ષામર્ષ ભય ઉદ્વેગ મુક્તો યઃ સચમે પ્રિય. ભગવાનને, ભગવાન તો બધાને પ્રિય હોય, આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી, જ્ઞાની, આ બધાને ભગવાન પ્રિય હોય, પણ ભગવાનને કોણ પ્રિય છે?
ભગવાન તો બધાને પ્રિય, તમને મને બધાને પ્રિય છે, પણ ભગવાનને કોણ પ્રિય છે? તો એનું વર્ણન 6 શ્લોકમાં કીધું. શું કીધું? કે યસ્માન નો દ્વિજતે લોકો, જે લોકોથી ઉદ્વેગ પામતો નથી, એટલે કે જે લોકોથી દુઃખ પ્રાપ્ત કરતો નથી. લોકાનો દ્વિજતે ચ યહ, અને જે લોકોને દુઃખ પમાડતો નથી, જે લોકોને ઉદ્વેગ પમાડતો નથી. મીન્સ કે જેનાથી કોઈ પણ માણસ, કોઈ એવા વ્યક્તિ, એક એવો વ્યક્તિ આપણે લઈએ કે ઘણા બધા માણસો ભેગા થઈને એને હેરાન કરે, પણ તેમ છતાં પણ એ હેરાન થાય નહીં, અથવા તો એ કોઈ વ્યક્તિને હેરાન પણ કરતો હોવો જોઈએ નહીં. ઉદ્વેગ શબ્દનો અર્થ થાય ચિંતા. જોઈએ, યસ્માનનો દ્વિજતે લોકો, જે લોકોથી ઉદ્વેગ પામતો નથી, જે લોકોથી ઉદ્વેગ પામતો નથી. લોકાનો દ્વિજતે ચ યહ, અને યહ એટલે કે જે, અને જે લોકોને ઉદ્વેગ પમાડતો નથી, જે બીજાથી દુઃખ પ્રાપ્ત કરતો નથી અને જે બીજાને પણ દુઃખ આપતો નથી. સમજ પડી? જે પોતે બીજાથી દુઃખી નથી થતો અને જે બીજાને દુઃખ પણ આપતો નથી. હર્ષા મર્ષ ભય ઉદ્વેગ મુક્તો યહ સચમે પ્રિય. હર્ષ સુખ, અમર્ષ દુઃખ, ભય, પછી છેલ્લે આવે છે ઉદ્વેગ એટલે કે ચિંતા. થી જે મુક્ત, જે મુક્ત છે, સચ મે પ્રિય, તે મે એટલે કે મને પ્રિય છે. હર્ષ દુઃખ, અમર્ષ શબ્દનો અર્થ શું થશે? દુઃખ. ભય એટલે કે ભય, અને ઉદ્વેગ એટલે કે ઉદ્વેગથી જે મુક્ત છે, યહ મુક્તો, જે મુક્ત છે, સચમે પ્રિય, તે મને પ્રિય છે. ફરી વખત શ્લોક ઉપર ધ્યાન આપીએ. યસ્માનનો દ્વિજતે લોકો, જે બીજાથી ઉદ્વેગ પામતો નથી અને જે બીજા લોકોને ઉદ્વેગ પમાડતો નથી. હર્ષ અમર્ષ ભય અને ઉદ્વેગથી જે મુક્ત છે, સચમે પ્રિય, તે મને પ્રિય છે. ત્યારબાદ 7 શ્લોક છે એ ગીતાજીના 18 અધ્યાયમાંથી 30 શ્લોક લેવામાં આવેલો છે. એ 7 શ્લોકની અંદર શું કીધું? કે શુદ્ધ બુદ્ધિ કોને કહેવામાં આવે, સાત્વિક બુદ્ધિ કોને કહેવામાં આવે, તો એનું વર્ણન અહીંયા 18 અધ્યાયનો 30 શ્લોકમાં કરેલું છે. શું કીધું? કે પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ કાર્યા કાર્યે ભયા ભયે બંધમ મોક્ષમ ચ યો વેતિ બુદ્ધિ સા પાર્થ સાત્વિકી. હે પાર્થ, પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કાર્ય અને અકાર્ય, ભય અને અભય, યાદ રાખજો. પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કેવા કાર્યમાં જોડાવવું અને કેવા કાર્યમાંથી બહાર નીકળવું. તો જે જોડાવવું કોઈ કાર્યમાં તો એ પ્રવૃત્તિ, કાર્યમાંથી બહાર નીકળવું એ નિવૃત્તિ. પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કાર્ય અને અકાર્ય, ભય અને અભય, બંધમ મોક્ષ, બંધન અને મોક્ષને, યો વેતિ બુદ્ધિ, જેની બુદ્ધિ, વેતિ એટલે કે જાણે છે, બંધન અને મોક્ષને જેની બુદ્ધિ જાણે છે, સા પાથ સા સાત્વિકી, તે સાત્વિક બુદ્ધિ છે. ફરી વખત, પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કાર્ય અને અકાર્ય, ભય અને અભય, બંધન અને મોક્ષને જેની બુદ્ધિ જાણે છે, સા સાત્વિકી, તે શુદ્ધ બુદ્ધિ છે. ફરી વખત ધ્યાન આપીએ. પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કાર્ય અને અકાર્ય, કાર્ય અને અકાર્ય, કરવા યોગ્ય કાર્ય, ન કરવા યોગ્ય કાર્ય, ને કાર્ય અકાર્ય, ઓકે, કાર્ય અકાર્ય, ભય અભય, બંધન અને મોક્ષને જેની બુદ્ધિ જાણે છે, વેતિ એટલે કે જાણે છે, સા પાર્થ સાત્વિકી, તે સાત્વિક બુદ્ધિ છે. રેડી? હવે પહેલા શ્લોક ઉપર આપણે ધ્યાન આપીએ, ઝડપથી સોલ્યુશન આપણે કરતા જઈએ. કંઈ પણ ઇસ્યુ હોય લાસ્ટ લેક્ચરમાં તો એ પણ આપણે સાથે સાથે કરતા જઈએ. ન જાય તે મ્રિયતે એવા કદાચિત, તે ક્યારેય જન્મતો નથી, ક્યારેય મૃત્યુ પ્રાપ્તો નથી. નાયમ ભૂતવા ભવિતામાં ન ભૂય, તે ક્યારેય થઈને ફરી થવાનો નથી. અજન્માન નિત્ય એટલે કે સદા રહેનારો, શાશ્વત એટલે કે કોઈ દિવસ નાશ ન પામતો, અને પુરાણો એટલે કે બધા કરતા જૂનો છે. ન હન્ય તે હન્યમાં, અને શરીરે શરીર હણાઈ જતા તે હણાતો નથી. જેનો જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, જેનો મૃત્યુ નિશ્ચિત છે તેનો જન્મ નિશ્ચિત છે. માટે તાળી ન શકાય એવી બાબતમાં નત્વં સોચિત મરસી તું શોક કરવાનું છોડી દે. કર્મ કરવાનો તારો અધિકાર છે, કર્મના ફળની બાબતમાં ક્યારેય નહીં. કર્મના ફળના હેતુ માટે ક્યારેય અકર્મનો સંગ તું કરીશ નહીં. શ્રદ્ધાવાન
તત્પર અને સંયમેન્દ્રિય જેને ઇન્દ્રિયોને પોતાના કાબુમાં કરી છે તે જ્ઞાનમ લભતે, તે જ્ઞાન પ્રાપ્ત કરે છે. લભતે આત્મનેપદ છે અને વર્તમાનકાળ આત્મનેપદ યાદ રાખવું. જ્ઞાનમ લધ્વા પરમ શાંતિ અચિરેનાધિ ગચ્છતિ, જ્ઞાન પ્રાપ્ત કરીને ટૂંક સમયમાં પરમ શાંતિ તરફ ગચ્છતિ એટલે કે પહોંચી જાય છે. ચાર પ્રકારના સદાચારી લોકો, હે ભરતવંશી અર્જુન, ચાર પ્રકારના સદાચારી લોકો. સુકૃતિના શબ્દનો શું થશે? સદાચારી. હે ભરતવંશી અર્જુન, ચાર પ્રકારના સદાચારી લોકો માં ભજંતે, મને ભજે છે. આર્ત એટલે કે દુઃખી, જિજ્ઞાસુ એટલે ઈશ્વરને જાણવાની ઈચ્છાવાળો, સુરાર્થી એટલે સુરાર્થાર્થી એટલે કે જાણવા પૈસાની અથવા તો ધનની કામનાવાળો, અને જ્ઞાની. આ ચાર પ્રકારના લોકો ઈશ્વરને ભજે છે. અને એના પછીનો છઠ્ઠા શ્લોકમાં શું કીધું? કે જે લોકોથી ઉદ્વેગ પામતો નથી, જે લોકોને એટલે કે સમાજને ઉદ્વેગ પમાડતો નથી, આમ હર્ષ અમર્ષ ભય અને ઉદ્વેગથી જે મુક્ત છે તે મને પ્રિય છે. આવું શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે હર્ષ અમર્ષ ભય અને ઉદ્વેગથી જે મુક્ત છે તે મને પ્રિય છે. પેપરમાં ક્વેશ્ચન તમને પૂછાઈ જાય તો યાદ રાખવું જરૂરી છે. ચાર પ્રકારના ભક્તો પણ યાદ રાખવાના, કર્મનો સિદ્ધાંત પણ યાદ રાખવાનો, અને શ્રદ્ધાવાન અને કેવો માણસ જ્ઞાન પ્રાપ્ત કરે એ પણ યાદ રાખવાનો છે. પછી કોની બુદ્ધિ સાત્વિક બુદ્ધિ છે તો એ સાતમા શ્લોકમાં કીધું, પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કાર્ય અકાર્ય, ભય અભય, બંધન અને મોક્ષને જેની બુદ્ધિ જાણે છે પાર્થ સાત્વિકી, તે સાત્વિક બુદ્ધિ છે. હવે આપણે સ્વાધ્યાયમાં ધ્યાન આપીએ. કહ ન જાય તેમ રીતે કદાચિત, કોણ જન્મતો નથી મૃત્યુ પામતો નથી, શું જવાબ આવશે? ગ એટલે કે આત્મા. કસ્ય મૃત્યુ ધ્રુવ, જાતસ્ય જે જન્મે છે એનું મૃત્યુ ધ્રુવ એટલે કે નિશ્ચિત છે. કસ્મિન અર્થે તોમ ન સોચિત ઉમર હશે અપરિહાર્ય, કસ્મિન સંગ તે સંગ ન સ્યાત, કોનો સંગ તે સંગ કરવો ન જરૂરી છે. તો શું કીધું? અકર્મણી. જ્ઞાનમ ક લભતે, કોણ કેવો માણસ જ્ઞાન પ્રાપ્ત કરી શકે? શ્રદ્ધાવાન. કતિવિધા ભક્તા ભવંતી ચતુર્વિધા, ચાર પ્રકારના ભક્તો હોય છે. અજનિત્ય શાશ્વત પુરાણ કહ, અજન્મ તો શું જવાબ આવશે? આત્મા. મૃતસ્ય કિમ ધ્રુવમ, મૃતસ્ય જન્મ ધ્રુવમ. કસ્મિન તે અધિકાર અસ્તિ, કર્મસ્ય અધિકાર અસ્તિ, કર્મ કરવાનો તારો અધિકાર છે. કદા શાંતિ અચિરેણાધિ ગચ્છતિ, પરમ શાંતિ અચિરેણાધિ ગચ્છતિ. ક ભક્ત ભગવત પ્રિય, કેવો ભક્ત ભગવાનને પ્રિય છે? પ્રવૃત્તિમ નિવૃત્તિમ કાર્ય અકાર્ય ભય અભય અને બંધન અને મોક્ષને જે જાણે છે એવો ભક્ત ભગવાનને પ્રિય છે. ત્યારબાદ શું વાત કરેલી છે? સોરી, કહ ભક્ત ભગવત પ્રિય, કેવો ભક્ત ભગવાનને પ્રિય છે? હર્ષ અમર્ષ ભય અને ઉદ્વેગથી જે મુક્ત છે તેવો માણસ ભગવાનને પ્રિય છે. હવે શરીરે, તો શરીરે શબ્દ છે એ ષષ્ઠી વિભક્તિ છે. જન્મ જને જનાહા પ્રથમા વિભક્તિ, લોકાત પંચમા વિભક્તિ, પ્રવૃત્તિ પ્રથમા વિભક્તિ. ન જાય તેમ રીતે એવા કદાચ ખાલી જગ્યા યાદ રાખવાની છે. શ્લોક આવડશે તો જ ખાલી જગ્યા આવડશે અને પેપરમાં પૂછાય છે. કર્મણીય એવા અધિકાર હસ્તે મા ફલે શું કદાચન, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. આ યાદ રાખવું, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ જે છે ને એ બહુ સરસ મજાનું સેન્ટેન્સ છે. ગુજરાત વિદ્યાપીઠમાં જે એનું એક ટેગ છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, અને એના પછીનો સૌથી છેલ્લે વાત કરવામાં આવેલી કે બંધમ મોક્ષમ ચ યો વેતિ સા બુદ્ધિ પાર્થિવિક, સા બુદ્ધિ પાર્થિવ સાત્વિકી, જે બંધન અને મોક્ષને જે જાણે છે તે સાત્વિક બુદ્ધિ છે. અને બીજું, પહેલો બીજો અને ત્રીજો અહીંયા ત્રણ શ્લોક આપેલા છે. ત્રણે ત્રણ શ્લોકનું તમને તમારા પેપરમાં અર્થ વિસ્તાર ત્રણ માર્કનો પેપરમાં પૂછાય છે. તો બાળકો, આજના લેક્ચરમાં આટલું. હું એવું ઈચ્છું છું કે જે જે લેક્ચર તમે ભણી જાઓ છો, દરેકે દરેક લેક્ચરનું તમે સાથે સાથે રિવાઇઝ કરો, પુનરાવર્તન કરો. ન આવડે તો વારંવાર પૂછો, ફરી વખત તમે શિક્ષકને પૂછો. પણ જે વસ્તુ, જે ટોપિક્સ તમને નથી આવડતા, એ ટોપિકને વારંવાર એમાં ને એમાં તમે ધ્યાન આપો, જેથી કરી એ ટોપિક તમારો મજબૂત થાય. અને સમય મળે તો સાથે સાથે આગળના જે લેક્ચર યુટ્યુબની અંદર, આપણે એટલા માટે ચેનલ બનાવી છે કારણ કે તમે જ્યારે પણ જે લેક્ચર તમારે જોવો હોય ત્યારે એ લેક્ચરને તમે ગમે ત્યારે જોઈ શકો, માણી શકો, અને તમને કોઈ પણ વસ્તુ ન સમજાય તો ફરી વખત એ લેક્ચરને તમે જોઈ શકો. એટલા માટે આપણે દરેકે દરેક લેક્ચર યુટ્યુબની અંદર મૂકેલા છે. તો ફરી વખત હું એટલું જ કહીશ કે આજે આપણે આજના દિવસે 13મો પાઠ પૂરો કર્યો છે, તો આગળ જેટલા પાઠ ચાલી ગયા છે એ બધા પાઠનું રિવિઝન પણ સાથે સાથે કરતા રહેજો. મેં તમને એની સાથે સાથે આ 13 પાઠ સુધી આપણે પહોંચ્યા એની સાથે સાથે મેં તમને પુનરાવર્તન રિવિઝન લેક્ચર પણ કરાવેલા છે. એ તમે યુટ્યુબ ચેનલની અંદર જોયા હોય તો ફરી વખત તમે જોઈ લેજો. પણ દરેકે દરેક ટોપિક જે આપણે ભણીએ છીએ, દરેકે દરેક ટોપિક તમારો મજબૂત થવો જોઈએ. ત્યાં સુધી આજનું હોમવર્ક હું તમને આપી દઉં, અત્યારે જ આપી દઉં, કે આજે 13મો પાઠ છે, 13મા પાઠનો સ્વાધ્યાય અને 7 જે શ્લોક છે, સાથે 7 શ્લોક તમારે મોઢે કરવાના
છે, સોરી, સાથે સાથે શ્લોકનું ભાષાંતર તમારે મોઢે કરવાનું છે, અને આ ત્રણ શ્લોક જે તમને આપેલા છે, ત્રણે ત્રણ શ્લોક તમારે પાકા કરવાના અને અર્થવિસ્તારમાં ખાસ ફરજિયાત લખવાના છે. બાળકો, ત્યાં સુધી નેક્સ્ટ લેક્ચરમાં ફરી વખત આપણે આ જ રીતે, આ જ ઉત્સાહ, આ જ ઉમંગ સાથે આપણે ફરી વખત મળશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.